नमस्कार एक्सप्रेस न्यूज साथे हूं छू बेनजीर। एक्सप्रेस न्यूज की शुरुआत करिए ते पहला महत्वना समाचार पर नजर करीशू। शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा टूंक समय में ज प्रेस कॉन्फरेंस करवा जई रहा छे। भूपेन्द्रसिंह चुडासमा थोड़ाक समय में ज पत्रकारों ने संबोधशे। तो शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा थोड़ीक ज क्षणों में पत्रकार परिषद संबोधी रहा छे। अत्यारे तेओ पत्रकार परिषद संबोधी रहा छे। गत वर्ष करता जे रीते परिणाम अत्यारे धोरण 12 सामान्य प्रवाहनुं आजे आव्युं छे 3% वधु आव्युं छे। अने आज परीक्षा बाद जे परिणाम आव्युं छे ते पछी वात धोरण 10 नी होय धोरण 12 साइंस नी होय धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम हवे आवी चुक्युं छे। त्यारे अति महत्वनी आ तेमनी प्रेस कॉन्फरन्स। देशनो पहेलो प्रयोग होम लर्निंग आज सवारे माननीय मुख्यमंत्रीश्रीना हस्ते एनो शुभारंभ थई गयो छे। देशभर में आ कोरोना वेकेशन में आ पहेलो सफल प्रयोग नी अमे शुरुआत करी छे। 2-3 कलाक में ज खूब वालीओ विद्यार्थीओ अने शिक्षकों હકારાત્મક મને પ્રતિભાવ પણ મળ્યો છે। મનોચિકિત્સકોના કહેવા પ્રમાણે કોઈ પણ કામ શીખવાનું હોય શીખવાડવાનું હોય 2-3 અઠવાડિયાનો ગેપ પડે તો એમાં ક્ષતિ આવે છે। એટલે શરૂઆતથી હું કહેતો આવ્યો છું કે મહાવરો તૂટી ન જાય સાતત્ય જળવાય આ હેતુથી અગાઉ પણ અમે જેમ લર્નિંગ મટીરિયલ એ 6 અઠવાડિયા સુધી સફળતાપૂર્વક પહોંચાડ્યું ગુણવત્તા જળવાઈ રહે એ અમારો મુખ્ય આશય છે સાતત્ય જળવાઈ રહે અને એ હેતુથી આજે આ હોમ લર્નિંગની શરૂઆત અમે કરી છે। આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું ખૂબ સારું પરિણામ આવ્યું છે। પાસ થનાર તમામ વિદ્યાર્થી દીકરા દીકરીઓને શિક્ષણ વિભાગ તરફથી મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અનુત્તીર્ણ થયેલા સૌ મારા વિદ્યાર્થી દીકરા દીકરીઓને આશ્વાસન આપું છું કે ખૂબ મહેનત કરીને હવે પછી લેવાનારી પૂરક પરીક્ષામાં જ્યાં કમી ખામી રહી હોય એની પૂર્તિ કરીને આપ ઉત્તીર્ણ થાઓ એવી શુભેચ્છા પણ પાઠવું છું। નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ એ સાચું પરિણામ છે। ગયે વખતે હતું એના કરતા 3% વધારે એટલે 76.29% પરિણામ આવ્યું છે। એમાં પણ સૌથી વધારે ટકા ધરાવતો જિલ્લો કેન્દ્ર એ બધા પરિણામો પણ 19% સારા આવ્યા છે। સૌથી વધારે પરિણામ એ બનાસકાંઠાના સોની કેન્દ્રનું છે જેનું 97.76% પરિણામ છે। ગયે વખતે એ 95.66 હતું એમાં પણ વધારો થયો છે। સૌથી ઓછું પરિણામ એ ગીર સોમનાથના ડોસાળા કેન્દ્રનું છે જેનું ગયે વખતે 15.43 હતું આ વખતે 30.21 છે। એ પણ ઓછા પરિણામમાં પણ એમણે ઠીક ઠીક પ્રગતિ કરી છે। સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો એ પાટણ જિલ્લો છે જેનું 86.67% છે। ગઈ વખતે
એ 85.3% હતો. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો એ જૂનાગઢ છે, 58.26 છે. ગઈ વખતે એ 45.82 હતું. મિત્રો, 100% પરિણામ ધરાવતી શાળાઓ ગઈ વખતે 222 હતી, આ વખતે 279 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 100% આવ્યું છે. 10% કરતાં ઓછું પરિણામ આવ્યું હોય એવી ગઈ વખતે 79 હતી, આ વખતે એમાં ઘટાડો થયો છે, 56 એવી શાળાઓ છે. એટલે 100%માં વધારો, સારામાં વધારો, નબળામાં ઘટાડો, આ વખતના પરિણામની વિશેષતા છે. મિત્રો, શરૂઆતથી જ અમે આગ્રહ રાખ્યો છે સીસીટીવી કેમેરા ટેબ્લેટ દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય. આ વખતે એમાં ઉમેરો કરીને વિદ્યાર્થીના હાથમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય, રૂમમાં પણ ન થાય, એનો ઘટાડો દર વર્ષે નોંધપાત્ર થાય છે. ગઈ વખતે 2730 ગેરરીતિના દાખલા હતા, આ વખતે 744 છે. એટલે ગુણવત્તાયુક્ત શિક્ષણમાં આપણે જે કંઈ પગલાં ભરીએ છીએ એનું પરિણામ આવે છે. અને હું હંમેશા કહેતો હોઉં છું કે એજ્યુકેશન ઇઝ અ સ્લો એન્ડ લોંગ પ્રોસેસ. આ ગેરરીતિ અટકાવવા માટેના પગલાં 14માં લીધા, તો આજે 20માં ધીમે ધીમે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતી માધ્યમ અને ગુજરાતી ભાષા એ બંનેના પરિણામો ઉત્સાહજનક છે. ગુજરાતી ભાષાનું પરિણામ એ 97.87% છે, હિન્દી 98.94 છે અને અંગ્રેજી એ 96.73 છે. મતલબ આ વખતનું જે સામાન્ય પ્રવાહનું પરિણામ એ વિભાગ માટે, અમારા શિક્ષકો માટે ઉત્સાહજનક છે. આજકાલ દેશના અન્ય રાજ્યોમાં અને કેન્દ્રીય સ્કૂલો પરીક્ષા બોર્ડની ક્યારે લેવી એની મથામણમાં છે, લેવાઈ નથી. તારીખોમાં ફેરબદલ થાય છે. એવા સંજોગોની અંદર ગુજરાત બોર્ડે સમયસર પરીક્ષા લીધી અને મારા શિક્ષક કોરોના વોરિયર્સ બનીને જે રીતે રાજ્ય સરકારે બધી સગવડતાઓ પૂરી પાડી અને એમણે સમયસરનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળ્યું છે, એટલા માટે તમારા માધ્યમથી હું માધ્યમિક શિક્ષણ બોર્ડને અને મારા મૂલ્યાંકનના કામમાં જોડાયેલા તમામ શિક્ષક ભાઈ બહેનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ હતી પ્રેસ કોન્ફરન્સ. તેમણે વિદ્યાર્થીઓને તો અભિનંદન પાઠવ્યા, પરંતુ સાથે સાથે તમામ શિક્ષકોને પણ તેમણે અભિનંદન. અને સમયસર બીએસસી ના એડમિશન શરૂ થઈ ગયા, એમાં પણ કોઈ વિદ્યાર્થી રહી નહીં જાય, તકલીફ નહીં પડે. આમાં પણ સમયસર એડમિશનની પ્રક્રિયા શરૂ થશે અને કોઈ વિદ્યાર્થીને એડમિશન માટે કોઈ તકલીફ નહીં પડે. ભૂતકાળના પ્રમાણમાં આ વખતે પરિણામ સારું છે એવું મારું કહેવું છે. અને અમે ધ્યાનપૂર્વક શિક્ષકોને પણ વારંવારની ટકોર કરીને કોઈપણ વિષયમાં વિદ્યાર્થીના સારા ગુણ આવવા જોઈએ, એમાં ખાસ કરીને માતૃભાષામાં તો મારો આગ્રહ છે કે કોઈપણ વિદ્યાર્થી નપાસ ન થવો જોઈએ.
પણ એમાં ત્રણ ચાર ફેક્ટર કોઈપણ પરિણામમાં કામમાં હોય છે. શિક્ષક, વિદ્યાર્થી, સમાજ, વાલી, આ બધું જ ભેગું થતું હોય છે. એમાં કોઈ એક કડી નબળી પડે તો એ સીધી અસર એની પરિણામમાં થતી હોય છે. પણ હું આગ્રહી છું કે માતૃભાષાનું પરિણામ તો સારું આવવું જોઈએ. ગુજરાતી ભાષા તરીકેનું પરિણામ ખૂબ સારું છે અને માધ્યમ તરીકેનું પરિણામનો 1% તફાવત છે. એ મોટો તફાવત ન કહેવાય, પણ એકંદરે પરિણામ સંતોષકારક અને સારું છે. અત્યારે અમે જે શરૂઆતમાં મેં કહ્યું કે હોમ લર્નિંગ હોય કે પછી અન્ય માધ્યમોથી અમે વિદ્યાર્થીને સાતત્ય અને મહાવરો ન તૂટી જાય આ કરવા પાછળનું કારણ જ આ છે કે કોઈપણ વિદ્યાર્થી કોઈપણ વિષયમાં નબળો ન રહી જાય, એનું સાતત્ય જળવાય અને એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, એ જ આ કામગીરીનો આશય છે. કોઈ પણ વિચારનો ટ્રેન્ડ એ દરેક દશકામાં બદલાતો હોય છે. ફાર્મસીનો ટ્રેન્ડ આવ્યો, એન્જિનિયરિંગનો ટ્રેન્ડ આવ્યો, એમ આ પણ કોઈ બીએસસીનો, બીકોમનો, આર્ટ્સ કોમર્સનો દર 10-15 દિવસે આ ટ્રેન્ડ બદલાતા હોય છે, એનો ભાગ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ પ્રેસ કોન્ફરન્સ અને આ જ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સૌથી પહેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા કે કારણ કે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ હતું અને સાથે જ શિક્ષકો કે જેમણે વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી છે અને સાથે જ અત્યારે જે કોરોનાનો સમય ચાલી રહ્યો છે તેમાં શિક્ષકોએ કોરોના વોરિયર્સ બનીને જે કામગીરી અદા કરી છે તેમને પણ તેમણે સન્માની.